लसण वावता खेडूतोने अत्यारे राता पाणीए रोवानो वारो आव्यो छे। तनतोड मेहनत करीने उत्पन्न करेला लसणना पाकनी नजीवी किंमत मळी रही छे। राजकोटमां बेड़ी मार्केटिंग यार्डमां 1 किलो लसणनो मांड 5-7 रूपया भाव मळी रह्यो छे, ज्यारे एक मणनो भाव 120-300 रूपया सुधी मळी रह्या छे। आटलो ओछो भाव मळता खेडूतोने निराश थवानो वारो आव्यो छे। ખેડૂતોએ કહ્યું હતું કે તેમને લસણના વાવેતર સમયે બિયારણ, દવા તેમજ મજૂરી સહિતનો ભારે ખર્ચ કરવો પડતો હોય છે। ખેડૂતોએ કહ્યું હતું કે એક મણ લસણના ઉત્પાદન પાછળ 400-500 રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જેની સામે અત્યારે માંડ 300 રૂપિયા જેટલો ભાવ મળી રહ્યો છે, જેથી એક માણસ ખેડૂતોને કમાવાના બદલે ઘરના પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે। બીજી તરફ દૂર દૂરથી ખેડૂતો રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે લસણ વેચવા માટે આવતા હોય છે, જેથી તેમને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ પણ વધુ લાગતો હોય છે। જ્યારે આટલો ઓછો ભાવ કોઈ પણ સંજોગોમાં ન પોસાઈ શકે ત્યારે લસણના ભાવ ઘટવા પાછળનું કારણ એવું પણ સામે આવ્યું છે કે લસણનું મબલક ઉત્પાદન થયું છે, જેથી પણ પૂરતા ભાવ નથી મળી રહ્યા। મારું નામ હિતેશ બકુદરા, હું રાજકોટ તાલુકાના ઉમરાળી ગામનો વતની છું। અમે અહીંયા લસણ ભરીને આવ્યા છીએ આજે। અત્યારે બજારમાં 150 રૂપિયાથી લઈને 300 રૂપિયા લગનના લસણના ભાવ છે, પણ આવા ભાવમાં અમને લસણ વેચવું પોસાય નહીં, કારણ કે અમારે એક મણનો ખર્ચો 500 રૂપિયા લાગ્યો છે। તો સરકારને વહેલી તકે આમાં ધ્યાન આપવું જોશે, કારણ કે ખેડૂતોને પોસાય એવી પોઝિશન નથી, અને આવા ભાવમાં લસણ અમને કઈ રીતના પોસાય। લસણમાં મેક્સિમમ 500 રૂપિયાનો ખર્ચો લાગે તૈયાર થતા, બિયારણ, દવા, ખાતર, ટ્રાન્સપોર્ટિંગ અને બાકીનું મજૂરી, લેબર કામ બધો હિસાબ કરીએ એટલે 500 રૂપિયાનો ખર્ચો લાગે એમાં।